જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે મમરામાંથી બનતી એકદમ સરસ નવી વાનગીની રેસીપી લઈને આવી છું. તો આપણે મમરાનો ઉપયોગ કરીશું અને અડધા કપ ચણાની દાળનો ઉપયોગ કરીને આપણે સરસ વાનગી બનાવીએ. આ વાનગી તમારા ઘરમાં નાના છોકરાઓથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે, એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા અને એન્ડ સુધી જોતા રહેજો. મમરામાંથી બનતી આ વાનગીની રેસીપી માટે એક લાઇક જરૂરથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને, ત્યારે નવી નવી વાનગી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. સૌપ્રથમ આપણે અહીંયા 3 કપ મમરા લઈશું અને મમરાને આપણે મિક્સર બાઉલમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મમરાને આપણે ઇંચીસ ઉપર ચલાવીને ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતે જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું અને જે રીતે સૂજી હોય તે રીતે જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. આ રીતે કકરું દળવાનું છે અને સૂજીની સાઇઝનું આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. હવે મેં અહીંયા 1 કપ મમરાનો લોટ લીધો છે. 3 કપ મમરામાંથી 1 કપ મમરાનો લોટ તૈયાર થાય છે અને તેની સામે આપણે અહીંયા સૂજીનો ઉપયોગ કરવાનો છે. 1.5 કપ જેટલી સૂજી લેવાની છે અને આ રીતે જે મોટા દાણાવાળી સૂજી આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે, રવાનો ઉપયોગ નથી કરવાનો. રવો જે છે એ થોડો ઝીણો આવે છે, આપણે અહીંયા સૂજીનો જ ઉપયોગ કરીશું. તો 1.5 કપ સૂજી એડ કર્યા બાદ 1 કપ આપણે ઘરનું દહીં ઉમેરીશું. મારું દહીં ખાટું નથી એટલે હું તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું. જો તમે જે દહીંનો ઉપયોગ કરો છો તે ખાટું હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાની જરૂર નહીં પડે. થોડું થોડું પાણી એડ કરીને આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે. બેટર આપણે થોડું ઘટ્ટ જ તૈયાર કરવાનું છે અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે, એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે તેને મિક્સ કરતા જઈશું. જનરલી સૂજી જે છે એ પાણી વધારે પીતી હોય છે અને અલગ અલગ કંપનીની સૂજીની ક્વોલિટી પણ અલગ અલગ હોય છે. ઘણીવાર કોઈ સૂજી હોય છે જે થોડુંક ઓછું પાણી લે છે અને ઘણીવાર કોઈ સૂજી થોડુંક પાણી વધારે લેતી હોય છે. તો આપણે ગ્રેજ્યુઅલી થોડું થોડું પાણી એડ કરીને આ રીતે થીક બેટર તૈયાર કરવાનું છે. અહીંયા પાણીનું કોઈ ચોક્કસ માપ મેં તમને નથી આપ્યું, પરંતુ આ રીતે તમારે બેટર જે છે એ થોડુંક થીક હોય એ રીતે તૈયાર કરવાનું છે. ઢાંકીને આપણે તેને 1/2 કલાક માટે રેસ્ટ આપવા માટે મૂકીશું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1/4 કપ ચણાની દાળ લીધી હતી અને આ ચણાની દાળને મેં અહીંયા 2 કલાક માટે પલાળીને રાખી છે અને 2 કલાકમાં દાળ જે છે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. શિયાળો હોય તો 3 કલાક માટે તમારે પલાળીને રાખવી. 2 નાની ચમચી અડદની દાળને પણ મેં 2 કલાક માટે પલાળીને રાખી હતી અને 2 કલાકમાં આ દાળ છે એકદમ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે અડદની દાળ પલાળીને રાખી હતી તેમાંથી 1.5 ચમચી જેટલી અડદની દાળ ઉમેરીશું. ત્યારબાદ 4 જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં આપણે તેમાં ઉમેરીશું અને 2 મિનિટ માટે આ બધું જ આપણે સૌતે કરી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ આપણે રાખીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી દાળ જે છે એ ફ્રાય થઈ ગઈ છે. ત્યારબાદ આપણે તેમાં 1 ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીએ, 1 આપણે મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, 1 નાની સાઇઝનું આપણે ગાજર ઝીણું સમારેલું એડ કરીએ અને થોડાક આપણે અહીંયા બાફેલા વટાણા એડ કરીશું. આ બધું જ આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈએ. કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવતા રહીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને કૂક કરીશું. અહીંયા ડુંગળીને આપણે લાલ નથી કરવાની, ફક્ત થોડી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે. ત્યારબાદ આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું અને થોડાક ઝીણા સમારેલા આપણે લીલા ધાણા એડ કરીએ. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ટામેટું એડ કર્યા પછી આપણે તેને 2 મિનિટ માટે કૂક કરવાનું છે.
ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે। બધું સરસ 2 મિનિટમાં કૂક થઈ ગયું છે। હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ મસાલાને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈએ। ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા મૂકી છે અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીશું અને 1 નાની ચમચી આપણે તેમાં જીરું ઉમેરીશું। રાઈ અને જીરું કકળવા લાગે એટલે આપણે તેમાં 10 કળી લસણની ઉમેરીશું અને 1/2 મિનિટ માટે આપણે તેને સાંતળી લઈએ। ત્યારબાદ જે ચણાની દાળ આપણે પલાળીને રાખી હતી તેને એડ કરીશું અને ચણાની દાળ એડ કર્યા પછી આપણે 2-3 મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે। 2 મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં 5-6 મીઠા લીમડાના પાન એડ કરીશું અને 5 જેટલા આપણે આખા લાલ મરચાં એડ કરીશું। મરચાં અને લીમડો એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને 4-5 મિનિટ માટે કૂક કરવાનું છે। ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આપણે તેને કૂક કરીએ। તો અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે અને દાળ જે છે એ આપણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। ખૂબ સરસ અહીંયા દાળ શેકાવાની સુગંધ પણ આવી રહી છે। તો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમને ઓફ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન સિંગદાણા અને 2 ટેબલસ્પૂન ડેસિકેટ કોકોનટ એડ કરીશું। 1/2 ચમચી જેટલો સાંભર મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું ઉમેરીશું। હવે આ બધું જ આપણે ચલાવીને મિક્સ કરી લઈએ। અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ જ રાખી છે, ગેસ ઓન નથી કરવાનું અને બધું જ સારી રીતે મિક્સ થાય એટલે આપણે તેને થોડુંક ઠંડુ કરવા માટે મૂકીશું। બધો મસાલો સારી રીતે ઠંડો થઈ જાય પછી આપણે તેને મિક્સર બાઉલમાં એડ કરીશું। આ સાઉથ ઇન્ડિયાની સ્પેશિયલ ચટણી છે જે ઇડલી અને વડા સાથે ખાવામાં આવે છે, ખૂબ સ્વાદિષ્ટ બને છે। 3/4 કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું। પાણી તમે જરૂર મુજબ તમારી ચટણી જેટલી ઢીલી કરવી હોય તે પ્રમાણે એડ કરી શકો છો। તો એ એકદમ સ્વાદિષ્ટ આપણી સાઉથ ઇન્ડિયન ચટણી જે છે એ તૈયાર છે। તો ચાલો ફ્રેન્ડ્સ આને આપણે સર્વ કરીશું અને હવે આપણે તેની ઉપર વઘાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા વઘાર્યામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી રાઈ ઉમેરીશું અને 5-6 પાન આપણે મીઠા લીમડાના ઉમેરીશું અને વઘારને આપણે ચટણીની ઉપર આ રીતે એડ કરીએ। સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણી સાઉથ ઇન્ડિયન ચટણી જે છે રેડી છે। હવે અહીંયા જે સૂજી અને મમરાના બેટરને આપણે રેસ્ટ માટે મૂક્યું હતું તેને 30 મિનિટ થઈ ગઈ છે। અહીંયા જો તમારું બેટર વધારે પડતું ઘટ હોય તો તમે તેમાં થોડુંક પાણી એડ કરી શકો છો, પણ બેટર એકદમ પરફેક્ટ છે। મસાલો જે આપણે પહેલાં તૈયાર કરીને રાખ્યો હતો તે પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તેને આપણે આ બેટરમાં એડ કરવાનું છે। સ્વાદ મુજબ આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરીશું। હવે આ બેટરમાંથી પણ તમે જુદી જુદી વાનગીઓ બનાવી શકો છો। અત્યારે હું તમને આ બેટરમાંથી 2 વાનગી બનાવીને બતાવવાની છું। આપણું બેટર જે છે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, થોડું પણ પાણી એડ કરવાની જરૂર નથી। અને હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં 1.5 પેકેટ ઇનો એડ કરીશું, એટલે કે 1.5 ચમચી જેટલો મેં અહીંયા ઇનો એડ કર્યો છે। બેટર વધારે છે એટલે મેં 1.5 ચમચી જેટલો ઇનો એડ કર્યો છે। જો તમારું બેટર ઓછું હોય તો 1 ચમચી ઇનો ઇનફ રહેશે। બધું જ સારી રીતે ચલાવીને મિક્સ કરીશું। આપણું બેટર જે છે એ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે। આ બેટરમાંથી અત્યારે હું તમને 2 વાનગી બતાવવાની છું। તો પહેલાં હું ઇડલી બનાવું છું આમાંથી, તો તેના માટે મેં ઇડલી સ્ટેન્ડ લીધું છે અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 1-1 ચમચા જેટલું બેટર એડ કરીશું। અને હવે આપણે ઇડલીને સ્ટીમ કરવા મૂકીએ। મેં અહીંયા મમરાની વેજીટેબલ ઇડલી તૈયાર કરી છે। હવે આપણે આ ઇડલીને 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે। આ ઇડલી મમરાની છે અને પચવામાં બિલકુલ હલકી હોય છે, એકવાર ટ્રાય કરજો
આપણી ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે આ બેટરમાંથી અપમ તૈયાર કરી લઈએ. તો અપમ પેનમાં થોડું થોડું તેલ આ રીતે ઉમેરવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડાક થોડાક રાઈના દાણા ઉમેરીશું અને એક બે પાન આપણે મીઠા લીમડાના એડ કરીશું. આ બેટરમાંથી તમે ઇડલી તૈયાર કરી શકો અને અપમ પણ તૈયાર કરી શકો છો. એક એક ચમચા જેટલું આપણે બેટર અપમ પેનમાં એડ કરવાનું છે અને 3 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે કૂક કરીશું. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા અપમ જે છે એ નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, સરસ નીચેથી શેકાઈ ગયા છે. તો આપણે તેની સાઈડ જે છે એ ચેન્જ કરીશું. બધા જ અપમની સાઈડ આપણે આ રીતે ચેન્જ કરી લેવાની છે. મમરામાંથી બનાવેલા છે એટલે એકદમ સોફ્ટ હોય છે, તો બિલકુલ ધીરે ધીરે તમારે તેની સાઈડ જે છે એ ચેન્જ કરવી પડશે અને થોડુંક આપણે તેમાં તેલ ઉમેરીશું જેથી કરીને નીચેની સાઈડથી પણ એ ક્રિસ્પી બને અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન આવે. અહીંયા ધીમા તાપે આપણે તેને ફરીથી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા અપમ જે છે એ તૈયાર થઈ ગયા છે. આ અપમ સ્વાદમાં ખૂબ જ સરસ બન્યા છે, એક વખત ટ્રાય જરૂરથી કરજો. અહીંયા ઇડલીને પણ 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઇડલી છે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી જ ઇડલીને સ્ટીમ કરી લેવાની છે. તો અહીંયા મેં ઇડલી સ્ટેન્ડને સ્ટીમરમાંથી બહાર કાઢીને થોડી વાર માટે ઠંડુ કરવા મૂક્યું છે. ઠંડુ થશે પછી આપણી ઇડલી જે છે એ એકદમ સરળતાથી ડીમોલ્ડ થઈ જતી હોય છે. તો 10-15 મિનિટમાં એકદમ સરસ ઇડલી જે છે એ ઠંડી થઈ ગઈ છે અને આપણે તેને ડીમોલ્ડ કરીએ. ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણી મમરાની ઇડલી જે છે એ તૈયાર છે. ખૂબ જ સોફ્ટ બને છે, એકવાર ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. આશા રાખું છું તમને આજનો મારો વિડીયો ગમ્યો હશે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ખૂબ જ ઇનોવેટિવ રેસીપી છે અને છોકરાઓને અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. એકવાર ટ્રાય કરીને મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમારી રેસીપી કેવી બની. કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. અહીંયા ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં કે આપણા અપમ જે છે એ કેટલા સોફ્ટ બન્યા છે અને સાઉથ ઇન્ડિયન ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. તે જ રીતે અહીંયા આપણી ઇડલી જે છે એ પણ એકદમ સોફ્ટ બની છે, જાળીદાર બની છે. હું તમને અહીંયા એક ઇડલી તોડીને પણ બતાવી દઉં અને આ ઇડલી પણ સાઉથ ઇન્ડિયન ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે સાંભર સાથે પણ આ ઇડલી સર્વ કરી શકો છો અને તમે આ ઇડલીને સોસ સાથે પણ સર્વ કરી શકો છો. આ ઇડલી તમે એમનેમ ખાશો નાસ્તામાં તો પણ તમને ખૂબ જ ભાવશે. આવી નવી નવી રેસીપીઝ જાણવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલું લાલ કલરનું બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે.